દ્વારકા જિલ્લાના ભાણાવડ તાલુકાના કલ્યાણપર ગામમાં લગ્નની જાન પરત ફરતી વખતે ઉત્સાહના અતિરેકમાં જાનૈયાઓ દ્વારા કરવામાં આવેલ ફાયરિંગમાં જાન નિહાળવા માટે ઉભેલ એક મહિલાને ગોળી વાગતા તેનું મોત નીપજ્યું હતું. આજકાલ લગ્નમાં હવામાં ભડાકા કરવાની જાણે ફેશન ઉભી થઈ છે અને આ ફેશનમાં કરવામાં આવતા ગોળીબારના કારણે મોત નીપજવાની ઘટનાઓ પણ બનતી રહે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણાવડ તાલુકાના કલ્યાણપર ગામ ખાતે રહેતા ભૂપતભાઈ ગોજાના પુત્રની જાન લગ્ન કરી ગામમાં પરત ફરતી હતી. તે વખતે જાનૈયામાં સામેલ એવા અર્જન ડાંગર નામના યુવાને અત્યંત ઉત્સાહમાં આવી પોતાની પાસે રહેલી બંદૂકમાંથી હવામાં ભડાકો કરતા તે વખતે બંદૂકમાંથી છૂટેલી ગોળીના છરા જાન જોવા માટે ઉભેલી પુંજીબેન પરમાર નામની 55 વર્ષીય મહિલાના મોઢા અને કપાળ અને માથાના ભાગે ઘૂસી જતા તેનું ગંભીર ઇજાના કારણે મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે ફાયરિંગ કરનાર અર્જન ડાંગર સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. કલ્યાણપુર ગામમાં એક લગ્નના વરઘોડા દરમિયાન ભૂપતભાઈ નામના છોકરાની જાન જતી હતી. તે દરમિયાન તેમના મિત્રો અર્જનભાઈ પાલાભાઈ ગોજિયાનાઓએ ઉત્સાહમાં આવીને પોતાના પાસેના લાયસન્સવાળી બંદૂકના જોટામાંથી ફાયરિંગ કરે, જેના કારણે અકસ્માતે ત્યાં કને જે લગ્નનો વરઘોડો જોવા ઊભા હતા, જેની સાથે તેઓને પારિવારિક સંબંધો પણ હતા, તે પૂંજીબેન રાણાભાઈ પરમાર નામના બેનને છરાઓ અકસ્માતે વાગી જતા માથાના ભાગે ઇજાઓ થયેલ, જેથી તેઓને સારવાર માટે ભાણવડ હોસ્પિટલ ખાતે લાવેલ, જ્યાં તેને ફરજ પરના ડૉક્ટરશ્રીએ મરણ જાહેર થયેલ. ત્યારબાદ ડૉક્ટરશ્રીએ પોલીસને જાણ કરતા અત્રે અમે ત્યાં જઈને તપાસ તજવીજ કરતા આરોપી વિરુદ્ધ ઇપીકો કલમ મુજબ તેમજ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.